નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર છ લેખન જાલી ન રહી તો આગલા વિડીયોની અંદર પાઠની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ સરસ મજાના પાઠની અંદર શરૂઆત કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો જે બાકી પાઠ છે આજે આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક તમારી ટેક્સ્ટબુકની અંદર જોવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણે પાઠ નંબર છ લેખણ ન રહી એના લેખક છે જોરાવરસિંહ જાદવ આ પાઠની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ સરસ મજાનું જે પાઠ છે વિદ્યાર્થી મિત્રો ભાલ પંથકની લોકકથા છે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોરાવરસિંહ જાદવે સરસ રીતે અહીંયા ત્રણ પ્રથા શબ્દોની અંદર વ્યવહારિક રીતે અહીંયા ભાષાકર્ષનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરસ મજાનું જે બાકી રહ્યો પાર્ટ આપણે આજે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર એકત્રીસ ઉપર જે છે એનું આપણે આજે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક પેજ નંબર એકત્રીસ ઉપર ધ્યાન આપવાનું રહેશે તો ચાલુ હવે વિદ્યાર્થી મિત્રો કે ભીત સાંસરવું સૂજું કે કહળસંઘ નરાતાર દાંડાઈ કરી છે કે કહળસંઘ છે એ નરાતાર દાંડાઈ કરી છે પછી એમનાથી બબડી જવાયું એમનાથી થોડું બોલી જવાયું હવા એટલે કે માંહાળા માહાળા રજપૂતી છે ને કઈ માળા રજપૂતી કરી છે ને કઈ પ્રશ્નાર્થ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કપાસિયાનું કોથળું માથે લઈને હરકચંદ ભાગેલા પગે બજારમાં પાછા ગયા કે કપાસ્યાનો માથે બચકો લઈ પોટલો લઈ અને પાછા હરકચંદ એ પાછા બજારમાં ગયા આ વાતને માથે જો વિદ્યાર્થી મિત્રો આ વાતને માથે થઈને વરસ એક વહાણા ગઈ વાઈ ગયા એ આ વાતની એક વર્ષ વીતી ગયું છે કે કે આ વાતની વીત્યાને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે પણ મદારીના કંડરિયામાં સાપ જેમ ગૂંચળું વળીને પડ્યું રહે છે જેમ મદારીનું કંડી હોય છે એમાં સાપ જેમ ગૂંચળું વળીને પડ્યો હોય તેમ એ વાત એમ આ વાત એમના લમણામાં રહી ગઈ કે હરકચંદના લમણામાં આ વાત રહી ગઈ એવામાં કુદરતથી ક એટલે એવાની અંદર એવા સમયની અંદર કુદરતી કરવું તે કહળસંઘ બાપુ ગુજરી ગયા કહળસંઘના બાપુ ગુજરી ગયા કે કહળસંઘ એમના પિતાશ્રી એટલે કે એના બાપુ ગુજરી ગયા ગામમાં કોઈ ભણેલું ન મળે આ શેઠ સિવાય હરકસન સિવાય ગામમાં કોઈ ભણેલું ન મળે કોઈએ કોઈનો કાગળ આવ્યો હોય કોઈપણનો કાગળ આવ્યો હોય તો પણ હરકચંદની હાંટી વાંચવા જવું પડતું કોઈપણની કાગળ આવે ગામનો અંદર તો પણ હરકચંદની દુકાન હાટ એટલે દુકાને વાંચવા જવું પડતું હતું ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન વિદ્યાર્થી મિત્રો કહેવત છે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન આખું ગામ અંગૂઠા છાપ આખું ગામમાં કોઈ ભણેલું જ નહીં અંગૂઠા છાપ એટલે હરકચંદ શેઠનો ભાવ પૂછાય એટલે આખા ગામની અંદર આ શેઠનો તો ભાવ પૂછાય કોઈનો દસાવી લખો હોય કોઈનું ખાતું પડાવવું હોય કે કોઈના સારા ભલા અવસરની કંકુતરી લખવી હોય કે સારો અવસર હોય કે માઠો અવસર હોય કોઈ પણ કામ હોય તો હરકચંદ શેઠનો ભાવ બોલાય માઠા પ્રસંગે કાગળો લખવા હોય તો પણ હરકચંદ શેઠ શરમના માર્યા કામ કરી દેતા કોઈ કોઈ પણ પ્રસંગ હોય સારો પ્રસંગ હોય કે ખરાબ એટલે કે માઠારો પ્રસંગ ગમે તે પ્રસંગ હોય હરકચંદ શેઠ કાગળ લખી આપતા હતા અહીં વિદ્યાર્થી મિત્રો તમને ચિત્રની અંદર દેખાય છે આ હરકચંદ શેઠ છે આ ગામના માણસો છે હરકચંદ શેઠ આ રીતે તમને દેખાય છે ચિત્રની અંદર હવે આપણે જોઈએ કે કહળસંઘ કહળસંઘે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રીનો કાળુત્રીના કાગળ લખવા બોલાવ્યા કે શેઠજીને બે હાથ જોડ્યા કહળસંઘ ભાઈએ શેઠજીને હરકચંદને બે હાથ જોડ્યા અને કે કાળુત્રીનો કાગળ લખવા બોલાવ્યા હવે જુઓ કે શેઠને મનમાં શેઠને મનમાં થયું કે તે દિના બાપુના બલરદિયા ઝાલ્યા રહેતા ન હતા કે એ દિવસે હું માથા ઉપર કપાસિયાનું બચકું લઈને બજારમાંથી આવ્યું હતું એ દિવસે બાપુના એટલે કે બલરદિયા ઝાલ્યા રહેતા નહોતા તે આજ મેલાના કાગળ લખવા મને બોલાવે છે આજ મેલાના કાગળ લખવા માટે મને બોલાવે છે ઠીક લાગમાં આવ્યો છે આજે ઠીક લાગમાં આવ્યા છે આજ એને ભાલીએને ભરાવી દઉં તો મારું નામ હરકચંદ કે આજ એને ભાલીએ ન ભરાવું દઉં તો મારું નામ હરકચંદ શેઠ નહીં આમ વિચારી શેઠ કાગળ લખવા બેઠા છે આમ વિચારી અને હરકચંદ હરક્ષચંદ કાગળ લખવા બેઠા છે કહળ સંઘે એમના બાપુજીનું કારજ પાંચમનું રાખેલું હતું કહળ સંગ હતા એમના બાપુજી ગુજરી ગયા હતા એમનું જે કારજ હતું એટલે એમનું કારજ પાંચમનું રાખેલું હતું તો શેઠિયાએ થોડાક કાગળ પાંચમના થોડાક છઠના લખ્યા થોડાક સાતમ આઠમ ને નોમના થોડાક પાંચમના લખ્યા થોડાક છઠના લખ્યા થોડાક સાતમ આઠમ અને નોમના થોડાક દસમ અગિયારસની તિથિ લખી જવા દીધી કે છેઠ અગિયારસની તિથિ લખી જવા દીધી જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનો પાઠ છે પછી તો કે પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું એ તો લગાતાર સાત દિવસ ચાલ્યું કે એક જ દિવસનું આ કારજ હતું તો લગાતાર સાત દિવસ ચાલ્યું ઓલિયાએ ઓલો જાય ને ઓલ્યા આવે ઓલ્યા જાય ને ઓલ્યા આવે આમ એક દિવસ બે દિવસ આમ સાત દિવસ સુધી ચાલ્યું કહળસંગના સંઘના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે બધાએ વિચારમાં પડી ગયા કે મારું અમચું વેતરાણું લાગે છે કે મારું અમતું વેતરાણું લાગે છે અલ્યા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા એવું પ્રશ્ન કર્યો કે મેલાના કાગળ તું કોની પાસે લખાવ્યા હતા કાગળ તો હરકચંદ શેઠે જ લખી દીધા હતા કે આપણા ગામમાં જે હરકચંદ શેઠ છે વાણિયું એને જ આપણા કાગળ લખ્યા હતા એ તો મનક છે એ તો કે સારા માણસ છે એ ઉઠીને આવી ભૂલ ના કરે એ ઉઠીને આવી ભૂલ કરશે નહીં શેઠિયાને બોલાવીને પૂછો કદાચ કે ભૂલ થઈ ગઈ હોય શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને કે શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને ઉદ્ગાર વાક્ય છે આ તો ખમતી ઘરનું ખોરડું છે આ તો કે સુખી ઘરનું ઘર છે ખોરડું છે પણ કાંઈ મોળા પાત્રાનું માણસનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે સામાન્ય માણસનું હોય તો ખેતર વેચવા વારો આવે બીજું કોઈ હરકચંદ શેઠને તેડું મોકલ્યું હરકચંદ શેઠને બોલાવ્યા હાથમાં ધોતિયાનો છેડો ઝાલી કાને લાંબી લેખણ ખુશી માથે રાતી પાછોળી પાઘડી અને પગમાં મોજડી પહેરી કહળસંગ કહળસંઘના ફળી આવ્યા આ શેઠ કહળસંગના ફળી આવ્યા સૌ પૂછવા લાગ્યા બધા લોકો બેઠા હતા સૌ પૂછવા લાગ્યા કે હરકચંદ આ ચમનું બફાણું છે કે હરકચંદ આ કઈ રીતે લખાયું છે ચમનું બફાણું છે સેઠિયાને કા કે શેઠિયાને ઠાવકું મોં ન કરી મોંની વાત કરી શેઠિયાએ ઠાવકું મોં કરીને બોડીને વાત કરી આ હરકચંદે શેખ મૂળની વાત કરી કે સાંભળું ભાઈઓ વરદી મોની વાત છે કે એક વર્ષ પહેલાંની વાત છે કળસંગે ધંધુકેથી હટાણું કરીને ગાડું લઈને ગામમાં આવતા હતા આ શેઠ કહે છે કે આ કળસંગ છે કે એક દિવસ ધંધુકેથી હટાણું કરી એટલે ખરીદી કરીને ગામમાં આવતા હતા એ વખતે બજારમાં સોસરો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મૂકવા તે દી એમના પાળિયાળા સંધ્યા બળોદ ઝાલ્યા નહોતા રહ્યા કે એ દિવસે આ શેઠના બળોદો છે એ ઝાલ્યા રહેતા નહોતા એ એમના બાપુનું કરજ તાણી કાગળ લખતા લખતા મારી લેખન જાલી ન રહી કે આપ એમના બાપુનું કાલજ કાળજ લખતા મારી લેખન કે જાલી રહી ન રહી બહુ તાણી તાણી કે બહુ તાણી ઝાલી અમને તમે માનશો ને કે લેખનને મેં બહુ તાણી ઝાલી ખમ માને તો નહીં એને રોકવાનું કોઈ કોશિશ કરી પણ રોકી નહીં વાત ડાયા અનુભવે કહી કે વાત ડાયા અનુભવીએ કહી કહ્યું કે હરકચંદ શેઠ મૃત્યુ તો વહેલા મોડું સૌનું આવવાનું જ છે કે હરકચંદ શેઠ મૃત્યુ આજે તો કાલે વહેલા મોડે સૌનું આવવાનું છે મોતનો મલાજો જાણવામાં આપણે આપણી માણસાઈ છે એ બધું સંધેય કહળસને ઠપકો આપ્યો બધું ઠપકો કહળસંઘને આપ્યો શરમને મારી એમની આંખો ભો કોતરવા માંડી શરમને મારી કહળસંઘની આંખો ભો ખોતરવાડે વાઢે કાને વાયના શાંત તે કળસંગ અક્કલનું તાણું ઉઘાડે એ દિવસે આ શેઠે હરકચંદ શેઠે અક્કલનું તાણું ઉઘાડી ગયું આજની ઘડી અને કાલનો દી આમ હરકચંદ શેઠે એમની કાન ખોલી દીધા કે આવું ક્યારેય પણ ભૂલ થાય નહીં આમ સરસ મજાનો જે બાલ પંથકની જે વાણી છે સરસ મજાની સમજૂતી લેખકે જોરાવરસિંહ જાદવે આપણને આ પાઠ સમજૂતી કરાવી છે આજે આપણે આ પાઠની પુનરાવૃત્તિ કરી છે વિદ્યાર્થી મિત્રો તમારે આ પાઠ તમારી ચોપડીમાંથી સરસ રીતે વાંચવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું રહેશે હવે રૂઢિપ્રયોગ છે તો કે રૂઢિપ્રયોગમાં એની અંદર ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો તો રૂઢિપ્રયોગની અંદર કે ઉછાળા ભરવા એટલે કે ઘર બાર ખાલી કરીને નીકળી જવું ઘર બાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું પગરણ માંડવા એટલે શરૂઆત કરવી પગરણ માંડવા એટલે વિદ્યાર્થી મિત્રો શું શરૂઆત કરવી બે પાંદડી થવું એટલે સુખીને સંપન્ન થવું બે પાંદડી થવું એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો સુખી અને સંપન્ન થવું નેવાના પાણી હાથ ધોવા નેવાના પાણીએ હાથ ધોવા કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો મનમાં ગાંઠ વાળવી નક્કી કરવું મનમાં ગાંઠ વાળવી એટલે શું થાય નક્કી કરવું ફાટીને ધુમાડે જવું એટલે બહુ છકી જવું ફાટીને ધુમાડે જવું એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો બહુ છકી જવું દાંડાઈ કરવી એટલે કામ ચોરી કરવી આળસ કરવી દાંડાઈ કરવી એટલે શું આળસ કરવી વહાણા વાઈ જવાય એટલે સમય જતો રહેવું વહાણા વાઈ જવા એટલે સમય જતો રહેવો લાગમાં આવું એટલે તક મળવી લાગમાં આવું એટલે વિદ્યાર્થી મિત્રો શું તક મળવી બરાબર કબજામાં આવું તીડું મોકલવું એટલે નોતરું મોકલવું બોલાવું નોતરું મોલવું અથવા બોલાવું મ એટલે ભોગ કોતરવા માંડવું એટલે નીચે માથું રાખીને નીચે માથું નીચે દઈને માથું રહીને ઊભું રહેવું અક્કલનું તાણું ઉઘાડવું બુદ્ધિ આવવી શું આવે છે બુદ્ધિ આવવી આવી વિદ્યાર્થી મિત્રો કહેવતો છે સરસ મજાની અહીંયા કહેવતો પણ આપેલી છે તમારે તમારી ટેક્સ્ટબુકમાં જોવાનું છે કહેવતો છે શું છે આ કહેવતો તો કહેવતોની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા કહેવતો છે તો કહેવત નંબર એક કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ આ કહેવત છે તો સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે સાવ ઉજ્જડ કે જ્યાં ઝાડ કે પાન જોવા ન મળે એને શું કહેવાય કપાળમાં ઉગે ભાળ તો ભાલમાં ઉગે ઝાડ બીજો છે આપણે વેત નમીએ તો કોઈ આપણે હાથ નમીએ આ પણ કહેવત છે થોડું માન આપીએ તો સામેથી આપણને બહુ માન મળે આપણે કોઈ પણ વ્યક્તિને થોડું માન આપીએ તો સામેથી વ્યક્તિને સામેની વ્યક્તિ આપણે બહુ માન આપે ત્રીજો કહેવત છે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ વસ્તુ પણ સારી ગણાય કે બહુ સારી વસ્તુ ન મળે એ જગ્યાએ ઓછી ખરાબ વસ્તુ પણ સારી વસ્તુ ગણાય ચોથો છે કાન વાઢ કાને કે વાઢ આવ્યા અનુભવે બધું સમજાય કે અનુભવ હોય તો બધું જ સમજાય તો વિદ્યાર્થી મિત્રો તમારી અહીંયા ધ્યાનપૂર્વક જોવાનું છે હવે ભાષા સજ્જતા તો કે વિદ્યાર્થી મિત્રો ભાષા સજ્જતાની અંદર વિરામ ચિહ્નો તમારે શું ધ્યાન રાખવાનું છે વિરામ ચિહ્નો ધોરણ પાંચમાં તમે અલ્પવિરામ પૂર્ણ વિરામ ઉદ્ગાર ચિહ્ન પ્રશ્નાર્થિહ વિશે જાણકારી મેળવી લીધી છે અર્ધ વિરામ ગુરુ વિરામ અને અવતર ચિહ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ આને શું કહેવાય અર્ધવિરામ કહેવાય શું કહેવાય અર્ધવિરામ અને ગુરુ વિરામ કહેવાય શું કહેવાય ગુરુવિરામ અને વિદ્યાર્થી મિત્રો આ અવતર ચિહ્ન કહેવાય શું કહેવાય અવતરણ ચિહ્ન તો વિદ્યાર્થી મિત્રો તમારી ભાષા સત્તાની અંદર ધ્યાન રાખવાનું છે પહેલાં અર્ધવિરામ અર્ધવિરામ એટલે શું તો તમે અહીંયા જોઈ શકો છો પહેલો જ અર્ધવિધાનની અંદર અહીંયા આપેલા છે અર્ધવિરામ અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક અહીંયા વાક્ય વાંચવાનું છે કે વિષયો તો બધા સારા છે છે અહીંયા 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 મૂક્યું મૂક્યું અવતરણ ચિહ્ન વિષયો તો બધા સારા છે ઈચ્છો તો સ્વાધ્યાય ખરો વિષયો તો બધા સારા છે ઈચ્છો તે વિષયમાં સ્વાધ્યાય કરો આ પૂર્ણ વિરામ છે બીજું છે માન માને જોઈને રાજી રાજી થઈ જવાયું જોવો આ અર્ધવિરામ છે જાણે સદૃજ મળી ગયું આ ઉદ્ધારચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું છે સહુ જન જપી ગયું એટલે સહુ જન જપી ગયું આ પણ અર્ધવિરામ છે નરી નિરવતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે અર્ધ વિરામ જોઈ શકો છો આ અર્ધવિરામ વાક્યમાં મૂકેલા છે તો જે વાક્ય ખંડોના એટલે કે જે વાક્ય અલ્પ વિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે સાચી વાત છે કે વિદ્યાર્થી મિત્રો કે જે વાક્ય ખંડોમાં અલ્પ વિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્ય ખંડને જોડવા અર્ધ વિરામનો ઉપયોગ થાય છે બીજી રીતે કહ્યું તો આવા વાક્ય બોલતી વખતે મોટેથી વાંચતી વખતે દરેક વાક્ય ખંડમાં અલ્પ વિરામ પાસે તમે અટકી અટકો છો અલ્પ વિરામ પાસે તમે અટકો જે અટકવું ભાગ્યે જ અટકવું કહેવાય છે તેના પ્રમાણે અધવિરામના ચિહ્નો પાસે વધારે અટકવું પડે છે કે અધવિરામનું વિરામનું ચિહ્ન હોય તો વધારે અટકવું પડે છે બોલચાલમાં આ બાબત તરફ આપણે ધ્યાન ભાગ્યે જ જાય છે પરંતુ સામાન્ય રીતે લેખનમાં લાક્ષણિતા એમ કહી શકાય છે કે લેખનની લાક્ષણિકતા છે એમ આપણે કહી શકાય છે બીજું છે ગુરુ વિરામ જો અહીંયા બે ટપા છે એને ગુરુ વિરામ કહેવાય છે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ગુરુ વિરામ તો ગુરુ વિરામની અંદર આપણે શું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે એને એના માટે જૂના કાળથી એ કહેવત કહેવાતી આવે છે આ શું છે ગુરુ વિરામ મૂક્યું છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ વિદ્યાર્થી મિત્રો અહીં ગુરુ વિરામ તમે જોઈ શકો છો એના પછી એમનાથી બબડી જવાયું આ પણ ગુરુ વિરામ છે આ પણ શું છે ગુરુવિરામ કે મહાળવા રાજપૂતે કરી છે ને કોઈને તો ઉપરના વાક્યોમાં ગુરુ વિરામનો ઉપયોગ થયો છે વાક્ય પૂરું થયું નથી અહીં તો પૂર્ણ વિરામ આવે પરંતુ એ વાક્યની સાથે જોડાયેલું એક બીજું વાક્ય હવે આવે છે તે સૂચન તેનું સૂચન ગુરુ વિરામ કરે છે શું કરે છે તેનું સૂચન ગુરુ વિરામ ટૂંકમાં વિરામનું ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થાય અથવા વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું પરંતુ હવે પછી કશુંક આવે છે શું આવે કશુંક આવે છે અવતરણ ચિહ્નો જુઓ તો અવતરણ ચિહ્નની અંદર બંને બાજુ અવતરણ ચિહ્ન કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અવતરણ ચિહ્નમાં શું કાળજી રાખવાની છે આ અવતરણ ચિહ્ન કહેવાય શું કહેવાય છે અવતરણ ચિહ્ન અરે આ બીજું મૂકેલું છે અવતરણ અરે એ કહળસંઘ ઘડી સાત બળદિયાને ઝાલી તાણીને ઝાલીને આ ઉદ્દગાર અને અવતરણ બંને મૂકેલા છે કે એ ઈ કહળસંઘ ભાઈ ઘડી સાત બળદયાને તાણીને ઝાલીને આ પણ અવતરણ ચિહ્નો છે હવે અહીંયા ભાઈ સાહેબ કપાસ્યાના ભયા કોઠી થોડી જ ફાટી જાય ભલા થઈને આટલું બાજકું લેતા જાઉં આ પણ અવતરણ ચિહ્નો છે હવે જોઈએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કહેલી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે જ અવતરણ ચિહ્ન ઉપયોગ કરાય છે અથવા અવતરણ ચિહ્ન વપરાય છે વાક્યમાંથી વપરાયેલું પદમાં જે પદ જુદા રાખવા માંગતું હોય કે પદ થોડું જુદું રાખવા માગતું હોય તે પદ બાજુની પણ આ ચિહ્ન મૂકાય છે જેની નિશાની સામાન્ય રીતે આ તમે જોઈ શકો છો તો કે આ અવતરણ ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે તો આપણે વિદ્યાર્થી મિત્રો ભાષા સત્તાની અંદર પહેલાં શું જોયું તો કે અર્ધવિરામ પછી શું જોયું તો વિદ્યાર્થી મિત્રો ગુરુ વિરામ પછી શું જોયું અવતરણ જીરો તો વિદ્યાર્થી મિત્રો શાંતિપૂર્વક તમારે તમારી નોટબુકમાં આ લખવાનું રહેશે ગુરુકાર્ય તરીકે તો તમારી સારા અક્ષરે તમારી બુકમાંથી તમારી આ પોઈન્ટ છે આ ટોપિક તમારા ગુજરાતી નોટબુકમાં લખવાનું રહેશે સ્વાધ્યાયકારના પ્રશ્નો આપણે આગલા વિડીયોમાં જોશું નમસ્કાર થેન્ક યુ